મિત્રો આજના વિડીયોમાં આપણે ઉદાહરણનો પાંચમો દાખલો જોશું એ પણ આગળના બધા દાખલાની જેમ ઇમ્પોર્ટન્ટ જ છે ચલો રકમ જોઈએ એક કેલોરી મીટરમાં માઇનસ બાર ડિગ્રી સેલ્સિયસ તાપમાને રહેલા ત્રણ કિલોગ્રામ બરફને ત્રણ કિલોગ્રામ બરફને વાતાવરણના દબાણે સો ડિગ્રી સેલ્સિયસ તાપમાનવાળી વરાળમાં રૂપાંતરિત કરવામાં આવે છે હવે એનું દળ કેટલું છે ત્રણ કિલોગ્રામ અને

હવે હું એકમ આખો લખતો નથી બરફની ગુપ્ત ઉષ્મા એટલે એલ આઈ આઈસ માટે ત્રણ પોઈન્ટ પાંત્રીસ દસની પાંચ ઘાત એસઆઈ અને બાષ્પઈની ગુપ્ત ઉષ્મા એટલે કે વરાળ માટે અથવા તો પાણીમાંથી વરાળ બને તેના માટે બે પોઈન્ટ બસો છપ્પન દસની છ ઘાત એસઆઈ આટલી વસ્તુ આપેલી છે અને ત્રણ કિલોગ્રામ બરફને માઇનસ બાર ડિગ્રી સેલ્સિયસ તાપમાનથી લઈ અને તમારે સો ડિગ્રી વરાળમાં રૂપાંતરિત કરવાનું છે માઇનસ બાર ડિગ્રી બરફ બરફથી તો આપણે અહીંયા લખીએ હવે આ જે માઇનસ બાર ડિગ્રી સેલ્સિયસ તાપમાન બરફ છે તેમાંથી સો ડિગ્રી વરાળ જે બનશે તે જુદા જુદા સ્ટેજમાં બનશે એ દરેક સ્ટેજ માટે જરૂરી ઉષ્મા શોધવાની અને તે બધાનો તમે સરવાળો કરો તો તમને કુલ ઉષ્મા મળશે તો આપણે અહીંયા જો રૂપાંતરણ કેવી રીતના થશે કે માઇનસ બાર ડિગ્રી સેલ્સિયસ તાપમાને બરફ તેમાંથી શું બનશે તેનું તાપમાન વધતા વધતા ઝીરો ડિગ્રી સેલ્સિયસ તાપમાન બરફ બનશે અને તેના માટે જરૂરી ઉષ્માને હું ક્યુ વન કહું ત્યાર પછી શું થશે ઝીરો ડિગ્રી સેલ્સિયસ તાપમાન જે બરફ છે તેને તમે અજી ગરમ કરો તો શું બનશે ઝીરો ડિગ્રી સેલ્સિયસ તાપમાને પાણી બનશે એના માટે જરૂરી ઉષ્મા ક્યુ ટુ એ ઝીરો ડિગ્રીવાળા પાણીને હજુ ગરમ કરો તો શું થશે સો ડિગ્રી સેલ્સિયસ તાપમાને પાણી બનશે તેની ઉષ્મા ક્યુ થ્રી અને સો ડિગ્રી સેલ્સિયસ તાપમાને પાણીને હજુ ગરમ કરો તો સો ડિગ્રી સેલ્સિયસ તાપમાને વરાળ બનશે અને એની જરૂર ઉષ્મા ક્યુ ફોર આટલા સ્ટેજની અંદર પ્રક્રિયા થશે અને માઇનસ બાર ડિગ્રી સેલ્સિયસ તાપમાને રહેલો બરફ ઝીરો ડિગ્રી સેલ્સિયસ તાપમાનવાળી વરાળની અંદર રૂપાંતરિત થશે હવે આની અંદર અમુક પ્રક્રિયા એવી છે કે જેમાં માત્ર તાપમાન બદલાય છે અને અમુક પ્રક્રિયા એવી છે કે જેમાં અવસ્થા બદલાય છે અહીંયા જો બરફનો બરફ રહી ગયો એટલે એની અવસ્થા બદલાતી માત્ર તાપમાન બદલાયું એટલે અહીંયા સૂત્ર કયું આવશે એમ એસ ડેલ્ટા ટી અહીંયા ઝીરો ઝીરો તાપમાન નથી બદલાતું અવસ્થા બદલાય છે એટલે સૂત્ર કયું આવશે ક્યુ બરાબર એમ એલ અહીંયા અવસ્થા નથી બદલાતી તાપમાન બદલાય એટલે એમ એસ ડેલ્ટા ટી અહીંયા માત્ર અવસ્થા એટલે ક્યુ બરાબર એમ ઇન્ટુ એલ ઓકે તો બે વાર સૂત્રો એમએસ ડેલ્ટા ટી આવશે બે વાર ક્યુ બરાબર એમ એલ અને ચારે ચાર આપણે શોધીએ તો પહેલી પ્રક્રિયા કઈ છે તો હું લખું કે માઇનસ બાર ડિગ્રી સેલ્સિયસ તાપમાન બરફમાંથી ઝીરો ડિગ્રી સેલ્સિયસ તાપમાને બરફ અહીંયા શું બદલાયું તાપમાન તો ક્યુ બરાબર એમએસ ડેલ્ટા ટી ડેલ્ટા ટી એટલે તાપમાનનો ફેરફાર હવે ઝીરો અને બાર વચ્ચેનો ફેરફાર કેટલા આવે માઇનસ બાર ડિગ્રી માઇનસ ઝીરો એમ એટલે દળ ત્રણ કિલોગ્રામ એસ હવે આ શું છે બરફ તો બરફની ઉષ્મા એટલે એસ આઈ લેવાની છે એમ બરાબર ત્રણ એસ આઈ બે હજાર એકસો ગુણ્યા હવે આ માઇનસ બાર અને ઝીરો વચ્ચેનો તફાવત કેટલા આવશે માઇનસ બારની બાર જ લેવાનો બરાબર તફાવત તો અહીંયા ત્રણ ગુણ્યા અથવા તો તમારે ઝીરોમાંથી વાત કરો તો માઇનસ માઇનસ પ્લસ થઈ જશે ત્રણ ગુણ્યા એકવીસો ગુણ્યા બાર છસો પંચોતેર હજાર છસો જૂલ સમીકરણ નંબર એક તો આ પહેલી પ્રક્રિયા થઈ ગઈ હવે આ ઝીરો ડિગ્રી સેલ્સિયસ તાપમાને બરફમાંથી માંથી ઝીરો ડિગ્રી સેલ્સિયસ તાપમાને પાણી અહીંયા અવસ્થા બદલાય છે એટલે સૂત્ર શું આવશે q = m * l q2 m તો सेम રહેશે એને કોનું છે બરફમાંથી પાણી બને છે એટલે li લેવાના તો કિંમત મૂકું q2 = m = 3 li 3.35 * 10 ^ 5 તો 3. 3.35 * 3 એટલે 10.5 પણ અહીંયા દસ પોઈન્ટ પાંચ ગુણ્યા એની દસ ની પાંચ ગાતે હું કરી જ નાખું તો એ આવશે વન ડબલ ઝીરો ફાઈવ ત્રિપલ ઝીરો આટલા જૂલ સમીકરણ નંબર બે ત્યાર પછી આ ક્યુ પણ પણ શોધાય ગઈ હવે ક્યુ થ્રી એમાં શું બને છે ઝીરો ડિગ્રી સેલ્સિયસ તાપમાને પાણીનું રૂપાંતરણ સો ડિગ્રી સેલ્સિયસ તાપમાને પાણીમાં થાય છે અહીંયા અવસ્થામાંથી બદલાતી માત્ર તાપમાન બદલાય એટલે q બરાબર ms Δt તાપમાનનો ફેરફાર કેટલો 100 - 0 m તો 3 kg s એટલે હવે પાણી માટે છે એટલે અહીંયા શું આવશે sw તો 3 * sw 4186 અને 100 માંથી 0 જાય તો 100 તો 3 * 4186 સો તો એ આન્સર આવે છે વન ટુ ડબલ ફાઈવ એટ ડબલ ઝીરો સમીકરણ નંબર ત્રણ અને આ કઈ ઉષ્મા થશે આપણે ક્યુ થ્રી તો ક્યુ થ્રી પણ શોધાઈ ગઈ ત્યાર પછી છે ક્યુ ફોર કે એમાં શું બને છે સો ડિગ્રી સેલ્સિયસ તાપમાન પાણીમાંથી સો ડિગ્રી વરાળ સો ડિગ્રી સેલ્સિયસ તાપમાન પાણીમાંથી સો ડિગ્રી સેલ્સિયસ તાપમાને વરાણ અહીંયા તાપમાન નથી બદલાતું અવસ્થા બદલાય છે એટલે સૂત્ર કયો હશે ક્યુ બરાબર એમ ઇન્ટુ એલ હવે એલ કઈ આવશે વોટર માટેની વરા વેપર માટે અથવા તો વોટર માટે કહી શકો તેમ બરાબર ત્રણ અને આ કિંમત બે પોઈન્ટ બસો ને છપ્પન ગુણ્યા દસની છ તો ત્રણ ગુણ્યા બે પોઈન્ટ બસો ને છપ્પન ગુણ્યા દસની છ પણ સાથે લેશું તો એ આન્સર આવશે સિક્સ સેવન સિક્સ એટ અને ત્રિપલ ઝીરો સમીકરણ નંબર ચાર આટલા હવે ચારે ચાર પ્રક્રિયા માટે આપણને ઉષ્મા મળી કે ક્યુ વન ક્યુ ટુ ક્યુ થ્રી અને ક્યુ ફોર હવે કુલ ઊર્જા એટલે કુલ ઉષ્મા એટલે કઈ થશે બધી પ્રક્રિયાની જે પણ ઉષ્મા મળી તેનો સરવાળો તો હવે અહીંયા શું લખીશ બાર ડિગ્રી સેલ્સિયસ તાપમાન બરફ राखी प्रक्रिया बार डिग्री सेल्सियस माइनस बार डिग्री सेल्सियस तापमें बरफ माथी सौ डिग्री सेल्सियस सेल्सियपम माटे जरूरी उष्मा क्यू बराबर क्यू वन वत्ता क्यू टू वत्ता क्यू थ्री वत्ता क्यू फोर चल किमत मूको क्यू वन की किमत पंचोतेर हज़ार छसो वत्ता क्यू टू की किंमत वन डबल जीरो फाइव त्रिपल जीरो प्लस यू थ्री वन टू डबल फाइव एट डबल झीरो प्लस सिक्स सेवन सिक्स एट त्रिपल चल चलो सरवाड़ो करिए आप सेवन फाइव सिक्स डबल झीरो प्लस वन डबल झीरो फाइव त्रिपल झीरो प्लस वन टू डबल फाइव एट डबल झीरो प्लस सिक्स सेवन सिक्स एट त्रिपल झीरो તો એ આન્સર આવશે નાઇન વન ઝીરો ફોર ફોર ડબલ ઝીરો હવે પોઈન્ટમાં ફેરવું તો એક બે ત્રણ ચાર પાંચ છ એટલે નવ પોઈન્ટ એકસો ને ચાર દસની છ ઘાત જૂલ આટલી ઉષ્માની જરૂર પડશે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલો પહેલેથી જોઈએ કે માઇનસ બાર ડિગ્રી સેલ્સિયસ તાપમાન બરફમાંથી સો ડિગ્રી સેલ્સિયસ તાપમાનને વરાળ બનાવવા માટે જરૂરી ઉષ્મા શોધો તો આ પ્રક્રિયા ચાર તબક્કામાં થાય આ પહેલો તબક્કો બીજો ત્રીજો ચોથો ચારે ચાર તબક્કા માટેની ઉષ્મા શોધવાની ને એ બધાનો સરવાળો કરો તો તમને કુલ ઉષ્મા મળશે અહીંયા તાપમાન બદલાય છે એટલે એમ એસ ડેલ્ટા ટી સુશે અહીંયા અવસ્થા બદલાય એટલે ક્યુ બરાબર એમ અહીંયા એમ એસ ડેલ્ટા અને ક્યુ બરાબર એમ એટલે બે વાર અવસ્થા બદલાય છે બે વાર માત્ર તાપમાન બદલાય છે એટલે ખાસ ધ્યાન રાખવાનું કે ક્યાં અવસ્થા બદલાય છે ક્યાં તાપમાન બદલાય છે એ પ્રમાણે સૂત્રનો ઉપયોગ કરો અને પછી તમને પ્રક્રિયાની કુલ ઉષ્મા મળશે ઓકે ચલો નવા ટોપિક સાથે નેક્સ્ટ વિડિયોમાં પાછા મળશું